દિવાળી એ દીવાનો તહેવાર, માટીના કોળિયામાં દીવો એ એનું પ્રતીક. દિવાળીની ઉજવણીમાં ઘણું બદલાયું, ઘણી નવીનતાઓ આવી, પરંતુ માટીના કોળિયાનું સ્થાન હંમેશા પહેલા નંબરે જ રહ્યું. આ કોળિયાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાં, એટલે કે 5000 વર્ષ અગાઉ પણ લોકો માટીના કોળિયામાં દીવા કરતા. તે સમયે લોકો ઘરોમાં અને અન્ય જગ્યાએ અજવાળું કરવા દીવા પ્રગટાવતા. મોહેજોદડોના પ્રાચીન અવશેષોમાંથી પણ માટીના કોળિયા મળી આવ્યા હતા. સિંધુ નદીની સંસ્કૃતિ જ નહીં, પરંતુ તમામ સંસ્કૃતિઓમાં અજવાળું મેળવવા માટીના કોળિયાનો ઉપયોગ થતો. આ કોળિયાના આકાર પણ વિવિધ હતા. જુદા જુદા દેશના લોકો જુદી જુદી કળા અને કસબ અજમાવીને જુદા જુદા ઘાટના કોળિયા બનાવેલા. તેમાં તેલ અને દિવેટ મૂકવાની જુદી જુદી ટેકનિક પણ અજમાવી. જોકે ભારતમાં વપરાતા કોળિયાની ડિઝાઇન આજ સુધી જળવાઈ રહી છે, કારણ કે કોળિયામાં વપરાતા બર્તણમાં સિંગ તેલ, તલ તેલ કે સરસિયાનું તેલ વપરાતું. યુરોપના દેશોમાં પ્રાણીઓની ચરબી, ઓલિવનું તેલ, મીણ વગેરે વાપરવાનો રિવાજ હતો. આપણે ત્યાં દીવો એ પવિત્ર આસ્થાનું પ્રતીક છે. પૂજામાં પણ ઘીના દીવા કરવામાં આવે છે. વીજળીના દીવા નહોતા ત્યારે અજવાળું મેળવવા દીવાની જ્યોતનો જ ઉપયોગ કરવામાં આવતો. જાત જાતના ફાનસ, મસાલ વગેરે વિકસ્યા, પરંતુ દરેક સાધનોમાં કોળિયું તો મૂકવામાં આવતું જ હતું. શહેરોમાં સ્ટ્રીટ લાઇટના ફાનસમાં કે રેલવેના સિગ્નલમાં ફાનસમાં પણ તેલ પુરાયેલું કોળિયું મૂકાતું. રિયલ વિડીયો.